બગસરા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ઊંડા કરવાની યોજના પૂરજોશમાં ચાલી રહી છે. તેમાં 50% સરકાર દ્વારા રકમ ચૂકવાશે, તેમજ 50% સંસ્થાઓ અને દાતાઓનો લોકફાળો અપાશે. પરંતુ સંસ્થા કે દાતાઓને મળતા ખેડૂતોના છૂટકે માટીના રૂપિયા ચૂકવવા પડે છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા તળાવ ઊંડા ઉતારવાની યોજના ચાલી રહી છે. તેમાં 50% સરકાર દ્વારા રકમ ચૂકવાશે, તેમજ 50% સંસ્થાઓ અને દાતાઓ દ્વારા લોકફાળો ભરાશે અને ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવામાં આવશે. પરંતુ આ અંગેની જાણ તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાખોલિયાને થતા બગસરા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાનું કામ ચાલુ છે તે સ્થળે મુલાકાત લેતા જાણવા મળ્યું કે અહીં તો કંઈક ઉલટું જ જોવા મળ્યું હતું, જેમાં ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવાના ખોટા પોકળ વચનો બતાવીને ખેડૂતો પાસેથી ખુલ્લી લૂંટ થઈ રહેલી હતી. તો ખેડૂતો પાસેથી એક ટ્રક દીઠ 50 રૂપિયા લોકફાળો લેવામાં આવતા તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાખોલિયાએ રોષભેર જણાવ્યું હતું. અત્યારે સરકાર દ્વારા તળાવ ઊંડા કરવાની યોજના સુજલામ સુફલામ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 37,000 રૂપિયા સરકાર તરફથી મળે છે અને 37,000 રૂપિયા લોકફાળો, એટલે કે ઉદ્યોગપતિઓ દાતાઓ અને સંસ્થાઓ દ્વારા લોકફાળો ભરવામાં આવશે. આવું સરકારે જાહેર કરેલું સુજલામ યોજના ચાલી રહી છે તેની મુલાકાત લેતા ખરેખર સત્ય જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા આવા કોઈ દાતાઓ કે સંસ્થાઓ આવેલી નથી અને ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવાના વચનો આપ્યા હતા એની જગ્યાએ ખેડૂતો પાસેથી 50-50 રૂપિયા એક ટ્રેક્ટર દીઠ ઉઘરાવવામાં આવે છે. તો આ ખેડૂતની ઉઘાડી લૂંટ થઈ રહી છે. જો આવી જ યોજના કરવી હતી તો એને પહેલેથી સ્પષ્ટ કહેવું હતું કે આમાં ખેડૂતોને લોક ભાગીદાર બનવું. તો પહેલા સંસ્થાઓને લોક ભાગીદારના વાયદા આપે છે, ખેડૂતોને મફત માટીના વાયદા આપે છે. ખરેખર આ યોજના સાવ પોકળ ગઈ છે અને નિષ્ફળ ગઈ છે. બગસરા તાલુકામાં 17 ગામનો સમાવેશ કરવાનો હતો, માત્ર 4 ગામમાં જ આ યોજના ચાલુ છે અને આ યોજના સદંતર નિષ્ફળ ગયેલી. અશોક મળવર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમરેલી.